હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રાષ્ટ્રોડ તથા જૂના બાકરપુર ખાતે વીજ પ્રવાહ બંધ હોય ગામજનો રાત્રિના વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા. પ્રાંતિજના રાષ્ટ્રોડ તથા જૂના બાકરપુર ખાતે છેલ્લા 14 કલાકથી વીજ પ્રવાહ બંધ હોય બંને ગામોના લોકો રાત્રિના 11 કલાકે વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા. પણ વીજ કચેરી ખાતે વીજ કચેરીએ ખંભાતી તારું લટકતું હોય ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તો વીજ કચેરીના મહિલા એન્જિનિયરને રાત્રિના ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો પણ ન હતો. ત્યારે સોમવારની રાત્રિના 11 વાગ્યાથી મંગળવારના રાત્રિના 11 વાગ્યા સુધી પણ વીજ પ્રવાહ ચાલુ ન થતાં ગ્રામજનોમાં વીજ કંપની સામે રોષ જોવા મળ્યો હતો. અને વીજ પ્રવાહ ના હોય ગ્રામજનો તથા પશુઓના પીવાના પાણી સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી. તો ગામમાં વીજ પ્રવાહ બંધ રહેતા લોકોના મોબાઈલ ફોનની બેટરી પણ ઉતરી ગઈ હતી અને મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા. તો પ્રાંતિજ વીજ કચેરી ખાતે સાંભળવા વાળું કોઈ ના હોય ગ્રામજનો વિલા મોઢે પરત ફર્યા હતા. જ્યારે ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવાની સૂચનાઓ છતાંય વીજ કચેરીના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા. તો હવામાન વિભાગનો હાઈ એલર્ટ, રેડ એલર્ટ અને જિલ્લા કલેક્ટરની અધિકારીઓનો હેડક્વાર્ટરના ના છોડવાની સૂચનાઓ હોવા છતાંય પ્રાંતિજ વીજ કચેરીમાં કોઈ અધિકારી જોવા ન મળ્યા. કચેરી ખાતે તારું લટકતું જોવા મળ્યું હતું. ત્યારે જિલ્લા કલેક્ટર ડિઝાસ્ટર દ્વારા આવી કચેરીઓ તથા અધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવશે કે પછી કાગળ ઉપર સૂચનાઓ રહેશે તે હવે જોવું રહ્યું. ત્યારે હાલ તો વીજ પ્રવાહ ન મળતા રાસલોડ સરપંચ સહિત ગ્રામજનો વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા. પણ કચેરી ખાતે કોઈ ના મળતા પરત ફર્યા હતા. જિલ્લાવળ જેડેસટીવી પ્રાંતિજ. અમે પ્રાંતિજ આવ્યા છે ઈજીવી સેલની ઓફિસમાં. આ બોર્ડ માર્યું છે 24 ગુના 7 પર ફરિયાદ નિવારણ કેન્દ્ર વાળું. બરોબર, ફરિયાદ તો આ કોલ નંબર આપે છે, નંબર ફોન કરીએ તો કોલ તો ઉપાડતા નહીં. તું આ બોર્ડને બોર્ડ રાખવું પડે અમને. અને અહીંયા કોઈ સર હાજર જ નહીં. અને અમારે કાલે 11:30 લાઇટ જ નથી. અમારા પશુપાલનનું બહુ તકલીફ પડે છે. ગામમાં ગામ લોકોને પીવાનું પણ પાણી અત્યારે ખૂટ્યું છે એમ હાલત થઈ છે. લોકો કામ કરતા હોય પણ સતત 24 કલાક થઈ ગયા છે, લાઈટ નથી આવી. એટલે મારું રાત્રે સરપંચ થઈ ગયો. મારા ગામમાં જયારે કોઈ સમસ્યા હોય ને આજકાલ લોકો મારા જોડે રાત્રે આવતા હોય એટલે એમના તકલીફનું વાંચાથી મારી જવાબદારી છે. એટલે જવાબદારીના અભાવે હું અહીંયા આવેલો છું. આવ્યા પછી અહીંયા બેનને સંપર્ક કર્યો કે એમને ફોન પર મને એવો જવાબ આપ્યો તો કંઈક કામ ચાલ્યું છે. એમ કામમાં એ મારા જોડે રેકોર્ડિંગ છે કે એમને કહ્યું તો બે જણા રાત્રે શું કર્યું છે. અને આખી ફીડર એટલે અમારી ગામની મૂળ સમસ્યા એવી છે કે 24 કલાકનું લાઇટ થઈ છે. લાઇટ થયા પછી સતત 24 કલાક લાઈટ આવી હોય તો આ દિન સુધી છેલ્લું ગામ અમારું પડે. કોઈ પણ ગામમાં કંઈ પણ ફોલ્ટ હોય, કંઈ પણ કમ્પ્લેન હોય લાઈન ઉપર, એટલે એ ગામનું રિપેરિંગ થતું એટલે અમારું ગામ બંધ થાય. એટલે આ એક મોટી સમસ્યા છે. એટલે અમે જોડે જોડે અધિકારીઓને બી કહેવા માંગીએ છીએ કે અમારા ગામમાં એક પણ નજીકમાંથી તમે તે સંપર્ક આપવા જોઈએ. વારંવાર તકલીફ કેટલી ભોગવવી પડે છે તો ગામડામાં જે રહેતું હોય સમસ્યાઓ ભોગવતું હોય એનું ખબર છે. કાલનું લાઇટ નથી, વરસાદનું પાણી, વરસાદ બપોર પછી આવ્યો નથી, આવી જશે, લાઇટ આવી જશે. એટલે એવું ના હોય તો ભાઈ વરસાદનું પાણી પડી લે ખબર છે. 5-6 દિવસ નથી આવવાનું, પગલાં પડી ગયા છે તો વ્યક્તિ એની કંઈક સમસ્યાનું નિરાકરણ કરી છે. પણ આ તો આવી જશે, લાઇટ આવી જશે. જ્યારે ફોન કર્યા છે ફોન ચાલુ થશે તો આવી જશે. તો ધારો કે નાના તો પીવાનું પાણી નથી. આ ભાઈના ગેસ તો લગભગ હમણાં હું 5 બોટલ પાણી પ્રાંતિજથી લઈ જઈને આવી પીવાનું, કારણ કે મારા ઘેરે ના હોય એટલું બધું. તો એટલે સમસ્યાઓ બહુ ભોગવી દીધું મારું કા. એટલે અમારા ગામને પહેલો તો એક વીજ પુરવઠો પ્રાંતિજમાંથી જોઈન કરવા મારી વિનંતી. કોઈ અધિકારી હાજર છે નહીં
તમે તમારા કેમેરા જોઈ શકો છો, કોઈ નિયમ એમ નથી, ફર્સ્ટ ક્લાસ લાઈટ ચાલુ છે, પણ ફરે છે, આનંદથી સુઈ જ હોય છે. અને અમે એવું નથી કહેતા કે મજા કરી રહ્યા છે, પણ પબ્લિકની તકલીફનું પણ જોવાની એમની એક ફરજ છે. એના માટે એમને નિયમ મૂકેલા છે કે એમને જોવું પડે, સાંભળવું પડે, સમસ્યા દૂર કરવી પડે. બપોરે અમારે તારું ઉતારવાના હતા તો નો ડાઉટ, અમે રૂબરૂ આવ્યા તારું પછી અમારી કંપનીના આધારે કોઈ નથી હોય, મારે રૂબરૂ આવવું પડે, પાવર એક પડી ગયો. મારે એમના માટે આવવું જ પડે અને પંચાયત આવવું પડે. લાઇટ નથી, 24 કલાક થી લાઇટ નથી, એટલા માટે આવ્યા છીએ. જયારે ફોન કરીએ છીએ ત્યારે એવું કહે છે કે 30 મિનિટમાં 1 કલાકની અંદર તમારે લાઇટ આવી જશે. 5 દિન સુધી હજી લાઇટ આવી નથી. 24 કલાકની અંદર આવે છે ત્યારે ફોલ્ટ થાય છે, ચાલુ થાય પછી બંધ થઈ જાય છે. અમે એમ કીધું કે આ લાઇટ બંધ થશે અને કોઈ ઉપકરણ બળશે તો જવાબદાર કોણ? કે તમે કસ્ટમર જવા જવાબદાર. એટલે પણ તમે શુકરા આવું ટાઈપની લાઇટ આપો, એ સળંગ લાઇટ આપો, ત્યારે ચાલુ થાય ત્યારે આપો. મારે કે ટ્રીપો શુકરા મારો છું. કાલે રાત્રે 11:30 બનશે, તે હજી 8 દિન સુધી આવી નથી. આજે અમે રાજકોટ ગામમાંથી પ્રાંતિજ આવ્યા છે યુજીસીએલમાં, અને 24 કલાકમાં હજી સુધી કમ્પ્લીટ 24 કલાકમાં વીજળી આવી જ નથી. જ્યાં સુધી હું જન્મ્યો છું ત્યાં 24 કલાકમાં કોઈ દિવસ 1 કલાક માટે કે 5 મિનિટ માટે વીજભાર જતો જ રહે છે. અને અત્યારે ગામમાં એટલી સમસ્યા છે કે ભેંસ કે માણસો માટે પાણી બહુ, એટલે બહુ તંગી છે, અને ત્યાંથી પ્રાંતિજથી લેવાઈને આવવું પડે છે. અને યુજીસીએલમાં આવ્યા તો તારાવ કરેલા છે અને કોઈ કોઈનો જવાબ આવતો નથી. અને મહેસાણા કોલ કર્યો પણ એ કોઈ જવાબ આપતો નથી. અને બેનને ફોન કર્યો કે બે માણસો છે પણ આવી જશે, 24 કલાકમાં આવી જશે, એવું કંઈ કીધું જ નથી. ક્યારે આવશે એનો કોઈ ઉકેલ મળતો નથી. રાષ્ટ્રો ગામમાંથી અમે અહીંયા રાત્રે 11:30 ટાઈમ થયેલો છે. કાલે 11 વાગ્યાથી અત્યારે 11 વાગ્યા સુધી લાઇટ બંધ છે. ગામમાં ભેંસો માણસો નાના બાળકો બધા તકલીફ વેઠી રહ્યા છે. અહીંયા કચેરીમાં અમે આવ્યા તો અહીંયા તારા મારેલા છે અને ફોન ઉપર કે કોઈ સરખો જવાબ મળતો નથી. તો આની તાત્કાલિક ધોરણે વીજળી જીવીને કહેવામાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રોમાં લાઇટ ચાલુ કરી આપવા વિનંતી. અને બીજા નંબરનું કે અહીંયાથી જે ડાયરેક્ટ લાઇન પ્રસાર થતી હોય પ્રાતિથી એ રાષ્ટ્રોડ ગામને આપવા વિનંતી. બાકરપુર ડેપ્યુટી સરપંચ બોલું. કાલ 11 વાગ્યાનું લાઇટ છે નહીં બાકરપુરમાં, બરાબર. અત્યારે પાણીની એટલી તકલીફ પડે છે ને કે પ્રાતિથી પરિભળીને લાઇન પીએ છીએ અમે, બરાબર. કોઈ પાણી જ નહીં પીવા માટે, કારણ કે અત્યારે કપડાં તો બેસવાનું. આ તો વરસાદ આવ્યો એટલે સારું છે, તે એ વરસાદનું પાણી પીવડે પીને આજે 2 દિવસ કાઢ્યાશું અમે, બરાબર. રાજકોટ ને બાકરપુરને એટલી તકલીફ છે કે પુષ્કળ ના પૂછે વાત. લાઇટના વારંવાર ધોતિયા છું, વારંવાર ધોતિયા છું, અને કોઈ જવાબ હરખો આપતું નહીં. ને અમારે ગામમાં એક ડીપી મૂકેલી છે ગામની, ગામ પંચાયતની બોર્ડની, તો એટલા બધા વેલા ચડી ગયેલા છે ને કે ના પૂછે વાત. તમે આવો ને તો આમ ડીઓ સર આ જવું હોય ને તો એ તકલીફ કેટલી પડે છે પુષ્કળ, બરાબર. અને આટલું કોઈ કોઈ ફો ભરવા તૈયાર જ નહીં, હાલ ફરે નહીં આવતું ગામમાં. હા, અમારે એટલી મહેરબાની કરો, કપરાટીનો અહીંયા મને જોઈન કરી આલો. રાજકોટ સરપંચ આવ્યા છું, હું બાકરપુર ડેપ્યુટી સરપંચ છું, બરાબર. આટલી પેલી બપોરે આવ્યા હતા, અત્યારે રજૂઆત કરી પણ કોઈ સજ નહીં ને, તારા મારેલા છે, શું કરવાનું કે ફોન કરી તો આવી જઈ. હેલ્પર અત્યારે મોબાઈલ જ ગામમાં બંધ થઈ જશે તો મોબાઈલનો કોન્ટેક્ટ જ કોનું કરવું? ચાર્જિંગ વગર શું કરવાનું? લાઇટ જ નહીં, કાલ 11 વાગ્યાનું તો લાઇટ નહીં. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીઝ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ.
દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.